ગણિત ગમત પોથી ધોરણ ત્રણ ભાગ એક ચેપ્ટર ચાર લાંબુ અને ટૂંકું આ વિડીયોમાં આપણે પ્રશ્ન દસથી શરૂ કરીશું પ્રશ્ન દસ નીચેના નકશાને આધારે પ્રશ્નોના જવાબ લખો તો બાળકો અહીં આપણને એક નકશો આપેલ છે તે આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો પ્રથમ આપણે આ નકશા પર નજર કરીએ તો અહીં જુદા જુદા સ્થળ દર્શાવેલા છે જેમ કે અહીં બાબરપુર જંગલ અહીં આગ્રા કિલ્લો તેમજ અહીં તાજમહલ યમુના નદી ઉપરાંત અહીં ફતેહપુર સિકરી આગ્રા રેલવે સ્ટેશન તાજ જંગલ તેમજ અહીં રસ્તાઓ તેના અંતર લખેલા હોય સાથે અહીં રસ્તાઓ પણ દર્શાવેલ છે જુઓ બાળકો ઉપરાંત અહીં આ ટ્રેન છે તેમજ આ રેલવે ટ્રેક છે રેલવેના પાટા છે તો ચાલો બાળકો આ નકશાના આધારે આપણે આપેલ આ પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્નો કરીએ જેમાં પહેલો પ્રશ્ન છે આગ્રા રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે તાજમહેલ કે ફતેહપુર સીકરી તો બાળકો અહીં આ નકશામાં જોઈએ તો અહીં આ આગ્રા રેલવે સ્ટેશન છે તેમજ અહીં તાજમહેલ જ્યારે અહીં ફતેહપુર સીકરી છે તો આપણે આ નકશા પર જોઈ શકાય કે અહીં આ આગ્રાના રેલવે સ્ટેશન અને તાજમહેલ વચ્ચેના અંતર કરતાં આગ્રાના રેલવે સ્ટેશન અને ફતેહપુર સિક્રી વચ્ચેનું અંતર વધુ હોવાથી અહીં આ પ્રશ્નનો જવાબ થશે કે ફતેહપુર સિકરી વધુ દૂર છે પ્રશ્ન બે રેલવે લાઈન પાટાથી વધારે નજીક શું છે બાબરપુર જંગલ કે તાજમહલ અહીં આ નકશામાં જોઈએ તો આ રેલવે લાઇન છે પાટા છે તેમજ અહીં બાબરપુર જંગલ જ્યારે અહીં નીચે તાજમહલ છે તો આપણે જોઈ શકાય કે તાજમહેલ આ રેલવેના પાટાની વચ્ચે આટલું અંતર છે જ્યારે બાબરપુર જંગલ તે વધુ નજીક આવેલા છે આ રેલવે લાઈનથી ખરું ને બાળકો આથી આ પ્રશ્નનો જવાબ થશે બાબરપુર જંગલ એટલે કે રેલવે લાઈનથી બાબરપુર જંગલ વધુ નજીક છે પ્રશ્ન ત્રણ બાબરપુર જંગલથી વધારે દૂર શું છે ફતેપુર સિકરી કે આગ્રાનો કિલ્લો તો જુઓ બાળકો અહીં આ બાબરપુર જંગલ છે જ્યારે અહીં ફતેહપુર સિકરી જ્યારે અહીં આગ્રાનો કિલ્લો છે આપણે વધારે દૂર શું છે તે જણાવવાનું છે તો જુઓ બાળકો અહીં બાબરપુર જંગલથી આગ્રાનો કિલ્લો વધુ નજીક છે જ્યારે ફતેહપુર સીકરી તે વધુ અંત અંતરે આવેલ હોવાથી આ પ્રશ્નનો જવાબ થશે ફતેહપુર સિકરી એટલે કે બાબરપુર જંગલથી વધારે દૂર ફતેહપુર સિકરી છે પ્રશ્ન ચાર યમુના નદીથી વધારે નજીક શું છે તાજમહેલ કે આગ્રાનું રેલવે સ્ટેશન તો જુઓ બાળકો અહીં નકશામાં આ યમુના નદી જણાવેલ છે તેમજ અહીં આ તાજમહેલ અને અહીં આ આગ્રાનું રેલવે સ્ટેશન છે આપણે કહેવાનું છે કે વધારે નજીક શું છે તો અહીં આ તાજમહેલ તો યમુના નદીથી ખૂબ નજીક છે જ્યારે આગ્રાનું રેલવે સ્ટેશન તે દૂર હોવાથી આ પ્રશ્નનો જવાબ થશે કે તાજમહેલ તે યમુના નદીથી વધુ નજીક છે પ્રશ્ન પાંચ રેલવે લાઈન પાટાથી વધારે દૂર શું છે આગ્રાનો કિલ્લો કે તાજમહેલ તો જુઓ બાળકો અહીં આ આગ્રાનો કિલ્લો છે જ્યારે અહીં તાજમહેલ છે જ્યારે આ રેલવેના પાટા છે રેલવે લાઇન છે તો હવે આપણે એ કહેવાનું છે કે રેલવે લાઇનથી વધારે દૂર શું છે તો જુઓ બાળકો અહીં આ રેલવેના પાટા અને તાજમહેલ વચ્ચે આટલું અંતર છે જ્યારે આગ્રાનો કિલ્લો અને આ પાટા વચ્ચે આટલું અંતર છે હવે આપણે આ પરથી જોઈ શકાય કે તાજમહેલ એ આ પાટાથી વધુ દૂર હોવાથી આ જવાબ થશે તાજમહેલ એટલે કે રેલવે લાઈનથી વધારે દૂર તાજમહેલ છે પ્રશ્ન કિલ્લાથી વધારે નજીક શું છે યમુના નદી કે આગ્રાનું રેલવે સ્ટેશન તો જુઓ બાળકો અહીં આ આગ્રાનો કિલ્લો છે જ્યારે અહીં યમુના નદી જ્યારે અહીં નીચે આગ્રાનું રેલવે સ્ટેશન આવેલ છે તો હવે આપણે વધારે નજીક શું છે તે કહેવાનું છે તો આપણે નકશા પરથી જોઈ શકાય કે આ આગ્રાના કિલ્લા પાસે યમુના નદી વધુ નજીક છે જ્યારે આગ્રાના રેલવે સ્ટેશન વચ્ચે આટલું અંતર હોવાથી આ પ્રશ્નનો જવાબ થશે યમુના નદી એટલે કે આગ્રાના કિલ્લાથી વધારે નજીક યમુના નદી છે પ્રશ્ન સાત ફતેહપુર સીકરીથી વધારે દૂર શું છે આગ્રાનો કિલ્લો કે આગ્રાનું રેલવે સ્ટેશન તો બાળકો નકશામાં અહીં ફતેહપુર સિકરી દર્શાવેલ છે જ્યારે અહીં આ આગ્રાનો કિલ્લો અને અહીં આ આગ્રાનું રેલવે સ્ટેશન આપણે કહેવાનું છે કે વધારે દૂર શું છે તો અહીં આ ફતેહપુર સીકરી અને આગ્રાના રેલવે સ્ટેશન વચ્ચે આટલું અંતર છે જ્યારે ફતેહપુર સીકરી અને આગ્રાના કિલ્લા વચ્ચે આટલું અંતર છે તો આપણે આ નકશા પરથી જોઈ શકાય કે ફતેહપુર સિકરીથી આગ્રાનો કિલ્લો વધુ દૂર છે રેલવે સ્ટેશન કરતાં ખરું ને બાળકું આથી આ પ્રશ્નનો જવાબ થશે આગ્રાનો કિલ્લો એટલે કે ફતેહપુર સિકરીથી આગ્રાનો કિલ્લો વધુ દૂર છે પ્રશ્ન આઠ તાજના જંગલથી વધારે નજીક શું છે યમુના નદી કે બાબરપુર જંગલ અહીં આપણે આ નકશામાં જોઈ શકીએ કે અહીં તાજ જંગલ આવેલા છે અહીં યમુના નદી જ્યારે બાબરપુર જંગલ અહીં દૂર આવેલું છે હવે આપણે એ કહેવાનું છે કે તાજ જંગલથી વધારે નજીક શું છે તો આપણે નકશામાં જોઈ શકાય કે આ યમુના નદી વધુ નજીક છે બાબરપુર જંગલ કરતાં ખરું ને બાળકો આથી આ પ્રશ્નનો જવાબ થશે યમુના નદી એટલે કે તાજના જંગલથી વધુ નજીક છે યમુના નદી આથી અહીં આ દરેક પ્રશ્નોના જવાબ આ મુજબ થશે પ્રશ્ન અગિયાર ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો તો બાળકો અહીં નીચે આપણને એક ચિત્ર દર્શાવેલ છે આ ચિત્રના આધારે આપણે આપેલ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો જુઓ બાળકો અહીં આ ચિત્રમાં આપણને જુદા જુદા સ્થળ દર્શાવેલા છે તેમજ આ બંને સ્થળ વચ્ચેનું અંતર માપ સાથે પણ દર્શાવેલ છે જુઓ બાળકો અહીં ટેકરી મંદિર તંબુ ગામ તેમજ અહીં નીચે તળાવ તેમજ કૂવો દર્શાવેલ છે અને આ સાથે અહીં આ તેમની વચ્ચેનું અંતર પણ દર્શાવેલું છે હવે આ પરથી આપણે આપેલ પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્નો કરીએ જેમાં પહેલો પ્રશ્ન છે તંબુથી ગામ સુધીનું અંતર કેટલું છે તો બાળકો અહીંયા નકશામાં જોઈએ તો અહીં આ તંબુ દર્શાવેલ છે જ્યારે અહીં આ ગામ દર્શાવેલ છે અને તેમની વચ્ચેનું અંતર તે ચારસો મીટર છે આથી આ પ્રશ્નનો જવાબ થશે ચારસો મીટર બાળકો અહીં ખાસ એ નોંધો કે આ લંબાઈ જે અંતર આપેલ છે તે એકમ કયા એકમમાં દર્શાવેલ છે મીટર એકમમાં બાળકો અહીં ચારસો મીટર અંતર છે અહીં એકમ મીટર આપેલ હોવાથી આપણે જવાબમાં બાજુમાં મીટર દર્શાવવું ખૂબ જરૂરી છે ખરું ને બાળકો તે દર્શાવવું ભૂલવું નહીં એટલે જવાબ થશે ચારસો મીટર પ્રશ્ન બી ગામથી મંદિર સુધીનું અંતર કેટલું છે તો અહીં આ નકશામાં જોઈએ તો ગામ અહીં છે જ્યારે મંદિર અહીં છે હવે આપણે આ ગામથી મંદિર જવું હોય તો આપણે આ રસ્તા પર જશું ખરું ને બાળકો તો હવે આ ગામથી અહીં કૂવા સુધી પહોંચી અને પછી મંદિર તરફ જઈએ તો ગામથી કૂવા વચ્ચેનું અંતર એકસો પચાસ મીટર જ્યારે કૂવાથી મંદિર સુધીનું અંતર તે ચારસો પચાસ મીટર છે હવે આ બંને માપનું આપણે સરવાળો કરીએ તો આપણને ગામથી મંદિર વચ્ચેનું અંતર મળી જાય ખરું ને બાળકો તો જો અહીં આ બંને અંતરનો સરવાળો કરવામાં આવે તો જવાબ મળે છસો તો આથી આ પ્રશ્નનો જવાબ થશે છસો મીટર બાળકો અહીં બંને અંતર તે મીટર એકમમાં દર્શાવેલ હોવાથી આ જવાબમાં પણ પાછળ મીટર એકમ જ આવશે આથી જવાબ થશે છસો મીટર પ્રશ્ન ત્રણ ટેકરીથી કૂવા સુધીનું અંતર કેટલું છે તો બાળકો અહીં નકશામાં જોઈએ તો અહીં આ ટેકરી દર્શાવેલ છે જ્યારે અહીં નીચે કૂવો દર્શાવેલ છે હવે આ ટેકરીથી અહીં કૂવા તરફ જવા જવો હોય તો વચ્ચે આપણને ટેકરીથી આ તંબુ સુધીનું અંતર ત્રણસો મીટર દર્શાવેલ છે જ્યારે તંબુથી ગામ સુધીનું અંતર ચારસો મીટર છે જ્યારે ગામથી કૂવા સુધીનું અંતર તે એકસો પચાસ મીટર છે જો આ ત્રણે ત્રણ અંતરના કટકા છે તે તેને માપનો જો સરવાળો કરીએ તો આપણને ટેકરીથી કૂવા સુધીનું અંતર મળી જાય ખરું બાળકો તો આમ અહીં ત્રણસો મીટર ચારસો મીટર અને આ એકસો પચાસ મીટરનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે આઠસો ને પચાસ મીટર બાળકો અહીં ત્રણે ત્રણ અંતર તે મીટર એકમમાં દર્શાવેલ હોવાથી આ પ્રશ્નનો જવાબ થશે આઠસો પચાસ મીટર પ્રશ્ન ચાર તળાવથી મંદિર સુધીનું અંતર કેટલું છે તો જુઓ બાળકો અહીં આ નીચે તળાવ દર્શાવેલ છે જ્યારે અહીં આ ઉપર મંદિર દર્શાવેલ છે હવે આપણે તળાવથી મંદિર સુધીનું અંતર શોધવું હોય તો પ્રથમ તળાવથી કૂવા સુધી અને કૂવાથી આપણે મંદિર તરફ જશું ખરું ને બાળકો તો આ માટે અહીં વચ્ચેના બસો પચાસ મીટર વધતા અહીં આ ચારસો પચાસ મીટર આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને અહીં તળાવથી મંદિર વચ્ચેનું અંતર મળી જાય ખરું બાળકો તો અહીં આ અંતરનો સરવાળો કરતા જવાબ મળે છે સાતસો મીટર એટલે કે તળાવથી મંદિર સુધીનું અંતર થશે સાતસો મીટર પ્રશ્ન પાંચ તંબુથી તળાવ સુધીનું અંતર કેટલું છે તો હવે નકશામાં જોઈએ તો અહીં તંબુ દર્શાવેલ છે જ્યારે અહીં નીચે તળાવ દર્શાવેલ છે તો તંબુથી આપણે તળાવ સુધી જવું હોય તો પ્રથમ આપણે ગામથી થઈ કૂવા તરફ થઈ અને પછી તળાવે આપણે પહોંચીશું તો આ માટે તંબુથી ગામ વચ્ચેનું અંતર ચારસો મીટર તેમજ ગામથી કૂવા વચ્ચેનું અંતર એકસો પચાસ મીટર અને કૂવાથી તળાવ વચ્ચેનું અંતર બસો પચાસ મીટર છે આ ત્રણે ત્રણ અંતરને આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે તે તંબુથી તળાવ સુધીનું અંતર હશે ખરું તો આ ત્રણેય અંતરનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે આઠસો મીટર આથી આ પ્રશ્નનો જવાબ થશે આઠસો મીટર એટલે કે તંબુથી તળાવ સુધીનું અંતર છે આઠસો મીટર પ્રશ્ન છ ક્યુ અંતર વધારે છે તંબુથી તળાવ સુધીનું કે તંબુથી મંદિર સુધીનું તો બાળકો અહીં નકશામાં જોઈએ તો અહીં આ તંબુથી તળાવ સુધીનું અંતર થયું જ્યારે અહીં તંબુથી મંદિર સુધીનું અંતર થયું આપણે આ બંને અંતરમાંથી કયું અંતર વધારે છે તે કહેવાનું છે તો હમણાં આપણે આગળના પ્રશ્નમાં જોયું કે તંબુથી તળાવ સુધીનું અંતર તે આઠસો મીટર છે ખરું બાળકો જ્યારે તંબુથી મંદિર સુધીનું અંતર શોધવા માટે આપણે અહીં જોઈએ કે તંબુથી ગામ થઈ કૂવો અને પછી મંદિર આવે એટલે કે અહીં તંબુથી ગામ વચ્ચેના ચારસો મીટર તેમજ ગામથી કૂવા સુધીના એકસો પચાસ મીટર અને કૂવાથી મંદિર સુધીના ચારસો પચાસ મીટર આ ત્રણેય અંતરનો સરવાળો કરીએ એટલે આપણને તંબુથી મંદિર સુધીનું અંતર મળે જે થશે એક હજાર મીટર બાળકો તમને યાદ છે મેં આગળના વિડીયોમાં જણાવે કે એક હજાર મીટર એટલે શું જવાબ મળે હા એક હજાર મીટર એટલે એક કિલોમીટર યાદ આવી ગયું બાળકો આમ અહીં તંબુથી તળાવ વચ્ચેનું અંતર આઠસો મીટર છે જ્યારે તંબુથી મંદિર વચ્ચેનું અંતર એક હજાર મીટર છે હવે આ પ્રશ્નમાં કહ્યું છે કે ક્યુ અંતર વધારે છે તો આપણે જાણીએ છીએ કે આ એક હજાર મીટર એ મોટા છે આઠસો મીટર કરતાં ખરું ને બાળકો આથી આ પ્રશ્નનો જવાબ થશે કે તંબુથી મંદિર સુધીનું અંતર વધારે છે હવે આપણને આ જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલું વધારે તો બાળકો પહેલાં પણ મેં તમને વાત કરી છે અને ફરીથી કહું છું કે જ્યારે કોઈ પણ બે સંખ્યાની કમ્પેરિઝન હોય સરખામણી હોય ત્યારે હંમેશા બાદ બાકી કરવી અહીં પણ કમ્પેરિઝન છે કે કેટલું વધારે કેના કરતાં કેટલું વધારે તો બાળકો અહીં આપણે બાદ બાકી કરવાની આવશે બાળકો ફરીથી કહું છું જ્યારે તમને કુલ સંખ્યા પૂછે ત્યારે આપેલી સંખ્યાઓનો સરવાળો કરવો પણ જ્યારે સરખામણી હોય કમ્પેરિઝન હોય કે કોના કરતાં કેટલું વધારે કેટલું ઓછું કેટલું ઊંચું કેટલું નીચું આ પ્રકારની કમ્પેરિઝન સરખામણી હોય ત્યારે હંમેશા આપેલી સંખ્યાઓની બાદ બાકી તફાવત શોધવો તફાવત એટલે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી તો અહીં પણ આપણે એક હજાર મીટર અને આઠસો મીટરની બાદ બાકી કરીશું તો આ હજારમાંથી આઠસો બાદ કરીએ તો અહીં શૂન્ય શૂન્ય તેમજ અહીં આ દસમાંથી આઠ બાદ કરીએ તો બે મળે અથવા અહીં શૂન્યમાંથી આઠ ન જાય તો દસકો લઈએ અને એકના શૂન્ય કરીએ તો દસમાંથી આઠ જતાં બે આમ આ બીજા પ્રશ્નનો જવાબ થશે બસો મીટર એટલે કે તંબુથી મંદિર સુધીનું અંતર તે તંબુથી તળાવ સુધીના અંતર કરતાં બસો મીટર વધુ છે ખરું ને બાળકો પ્રશ્ન સાત કયું અંતર ઓછું છે કૂવાથી તળાવ સુધીનું કે કૂવાથી મંદિર સુધીનું આપણે આ નકશામાં જોઈએ અહીં કૂવો અહીં તળાવ જ્યારે અહીં મંદિર છે તો આ કૂવાથી તળાવ વચ્ચેનું અંતર બસો પચાસ મીટર છે જ્યારે કૂવાથી મંદિર વચ્ચેનું અંતર તે ચારસો પચાસ મીટર છે આપણે જાણીએ છીએ કે અહીં આ ચારસો પચાસ કરતાં બસો પચાસ તે નાની સંખ્યા હોવાથી હોવાથી તળાવ સુધીનું અંતર તે ઓછું અંતર હશે ખરું ને બાળકો હવે આ જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે કે કેટલું ઓછું તો બાળકો અહીં ફરી સરખામણી આવી કેટલું ઓછું તો આ માટે અહીં બાદ બાકી કરીશું આ માટે ચારસો પચાસમાંથી બસો પચાસ બાદ કરીશું તો અહીં આ બાદબાકીનો જવાબ મળે છે બસો આથી આ પ્રશ્નનો જવાબ થશે બસો મીટર એટલે કે બસો મીટર અંતર ઓછું છે પ્રશ્ન આઠ કયો અંતર વધારે છે ગામથી ટેકરી સુધીનું કે ગામથી મંદિર સુધીનું તો બાળકો અહીં આ ગામ અહીં ટેકરી અને અહીં મંદિર છે તો આપણે કહેવાનું છે કે ગામથી ટેકરી સુધીનું અંતર તે વધારે છે કે અહીં આ ગામથી મંદિર સુધીનું અંતર તે વધારે છે તો તો પ્રથમ ગામથી ટેકરી અંતર જોઈએ અહીં આ વચ્ચેના ચારસો મીટર અને ત્રણસો મીટરનો સરવાળો કરીએ તો આપણને ગામથી ટેકરી વચ્ચે સુધીનું અંતર મળી જાય હવે અહીં આ ગામથી મંદિર સુધીનું અંતર શોધવું હોય તો અહીં ગામથી કુવા સુધીના એકસો પચાસ મીટર અને કુવાથી મંદિર સુધીના ચારસો પચાસ મીટર આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો ગામથી મંદિર સુધીનું અંતર મળી જાય તો અહીંના એકસો પચાસ અને આ ચારસો પચાસનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છસો એટલે કે છસો મીટર આમ ગામથી મંદિર સુધીનું અંતર થયું છસો મીટર હવે અહીં પ્રશ્ન છે કે ક્યુ અંતર વધારે તો આપણે જાણીએ છીએ કે છસો કરતાં સાતસો તે મોટી સંખ્યા છે આથી અહીં ગામથી ટેકરી સુધીનું અંતર તે ગામથી મંદિર સુધીના અંતર કરતાં વધારે થયું આથી આ પ્રશ્નનો જવાબ થશે ગામથી ટેકરી સુધીનો હવે આ જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે કે કેટલું વધારે તો અહીં ફરીથી કમ્પેરિઝન સરખામણી આવી આથી આપણે આ બંને અંતરની બાદ બાકી કરીશું તો સાતસોમાંથી છસો બાદ કરીએ તો સો વધે એટલે કે સો મીટર આથી આ પ્રશ્નનો જવાબ થશે સો મીટર પ્રશ્ન નવ કયું અંતર ઓછું છે તંબુથી ટેકરી સુધીનું કે તંબુથી ગામ સુધીનું તો અહીંયા નકશામાં જોઈએ તો તંબુથી ટેકરી સુધીનું અંતર ત્રણસો મીટર છે જ્યારે તંબુથી ગામ સુધીનું અંતર તે ચારસો મીટર છે આપણે કયું અંતર ઓછું છે તે કહેવાનું છે આપણે જાણીએ છીએ કે ત્રણસો તે ચારસો કરતાં નાની સંખ્યા હોવાથી આ અંતર ઓછું થયું આથી આ પ્રશ્નનો જવાબ થશે તંબુથી ટેકરી સુધીનું એટલે કે તંબુથી ટેકરી સુધીનું અંતર ઓછું છે હવે આ જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે કેટલું ઓછું તો અહીં સરખામણી આવી એટલે કે અહીં ચારસોમાંથી ત્રણસો બાદ કરીએ એટલે આપણને આ પ્રશ્નનો જવાબ મળે તો ચારસોમાંથી ત્રણસો બાદ કરતાં સો વધે આમ આ પ્રશ્નનો જવાબ થયો સો મીટર એટલે કે તંબુથી ટેકરી સુધીનું અંતર તે તંબુથી ગામ સુધીના અંતર કરતાં સો મીટર ઓછું છે પ્રશ્ન દસ કયો અંતર વધારે છે ટેકરીથી કુવા સુધીનું કે તંબુથી મંદિર સુધીનું તો બાળકો આ ટેકરીથી કુવા સુધીનું અંતર જ્યારે અહીં આ તંબુથી મંદિર સુધીનું અંતર આ બંને અંતરોમાંથી કયું અંતર વધારે છે તે આપણે અહીં જણાવવાનું છે તો પ્રથમ ટેકરીથી કૂવા સુધીનું અંતર શોધવું હોય તો આ માટે ત્રણસો મીટર ચારસો મીટર અને આ એકસો પચાસ મીટર આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ એટલે આપણને ટેકરીથી કૂવા સુધીનું કુલ અંતર મળે ખરું ને બાળકો તો જુઓ અહીં ત્રણસો અને અહીં ચારસો છે તો ત્રણસો વત્તા ચારસો કરીએ તો આપણને સાતસો મીટર મળે આ સાતસોમાં એકસો પચાસ ઉમેરવાના છે તો આ માટે બાળકો આપણે સીધો જ મૌખિક સરવાળો કરવો હોય તો આ સાતસો વત્તા સો એટલે આઠસો થયા આ આઠસોમાં ઉપરાંતના પચાસ મીટર ઉમેરતા આઠસો ને પચાસ મીટર થશે આમ ટેકરીથી કુવા સુધીનું અંતર થયું આઠસો ને પચાસ મીટર હવે તંબુથી મંદિર સુધીનું અંતર તો હવે આ તંબુથી મંદિર સુધીનું અંતર શોધવા માટે અહીં વચ્ચેના આ બધા જ અંતરોનો સરવાળો કરીએ એટલે કે ચારસો મીટર એકસો પચાસ મીટર અને ચારસો પચાસ મીટર આ ત્રણેય અંતરનો સરવાળો કરીએ તો અહીં ચારસો વત્તા એકસો પચાસ તો અહીં ચારસો વત્તા સો એટલે પાંચસો થયા અને પાંચસો ઉપરાંતના આ પચાસ એટલે પાંચસો પચાસ મીટર થયા હવે આ પાંચસો પચાસમાં ચારસો પચાસ ઉમેરવાના છે તો પાંચસો પચાસમાં પ્રથમ આ માત્ર પચાસ ઉમેરીએ તો તે છસો થશે છસો મીટર હવે આ છસો મીટરમાં બાકીના ચારસો મીટર ઉમેરીએ તો આપણને જવાબ મળશે એક હજાર મીટર ખરું ને બાળકો હવે આપણે અહીં જણાવવાનું છે કે આ બંને અંતરમાંથી કયું અંતર વધારે છે તો આપણે જાણીએ છીએ કે આઠસો પચાસ કરતાં એક હજાર મીટર તે વધુ મોટી સંખ્યા છે આથી અહીં આ પ્રશ્નનો જવાબ થશે એક હજાર મીટર એટલે કે તંબુથી મંદિર સુધીનું અંતર વધારે છે હવે આ જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે કે કેટલું વધારે તો અહીં કમ્પેરિઝન થઈ આથી આપણે અહીં આપેલ બંને સંખ્યાઓની બાકી કરીશું તો શૂન્યમાંથી શૂન્ય બાદ કરતાં શૂન્ય વધે શૂન્યમાંથી પાંચ જશે નહીં આથી અહીં દસકો લઈશું હવે દસકો લઈ એટલે પ્રથમ બાજુમાં કટ આપવાની ખરું ને બાળકો હવે અહીં આપણે કટ આપીએ પણ અહીં તો શૂન્ય છે તો હંમેશા યાદ રાખવું કે શૂન્યની ઉપર કટ આપીએ તો શૂન્યના થાય નવ જે આપણે આ મુજબની બાદ બાકી પણ ક્લાસમાં કરેલ છે યાદ આવી ગયું બાળકો જ્યારે શૂન્યના નવ થાય ત્યારે આપણે ડબલ કટ આપીએ છીએ આથી અહીં એક કટ અને અહીં આ બીજી કટ એટલે એકના થયા શૂન્ય હવે આપણે નીચે બાદ બાકી કરીએ તો દસમાંથી પાંચ બાદ કરતાં પાંચ વધે અને અહીં નવમાંથી આઠ બાદ કરતાં એક વધે અને અહીં વધ્યો શૂન્ય એટલે જવાબ મળ્યો એકસો પચાસ મીટર બાળકો અહીં બીજી રીતે જો આપણે બાદ બાકી કરવી હોય તો એક હજારમાંથી આઠસો પચાસ બાદ કરવાના છે તો અહીં આ આઠસો પચાસમાં આપણે પ્રથમ પચાસ ઉમેરીએ તો અહીં તે નવસો થશે ખરું ને હવે આ નવસોમાં આપણે ફરી સો ઉમેરીએ એટલે આપણને જવાબ મળે એક હજાર હવે આપણે અહીં આ આઠસો પચાસમાંથી હજાર સુધી પહોંચવા માટે કેટલી સંખ્યાઓનો ઉમેરો કર્યો તો કે આ પચાસ અને અહીંના આ સો તો આમ પચાસ અને સો બંને સંખ્યા ઉમેરી એટલે કે સો વત્તા પચાસ એટલે એકસો પચાસ થયા આમ એકસો આ સોરી આઠસો પચાસમાં જો એકસો ને પચાસ ઉમેરવામાં આવે તો જવાબ મળે એક હજાર આમ એક હજારમાંથી આઠસો પચાસ બાદ કરતા જવાબ મળે એકસો પચાસ ખરું ને બાળકો આથી આ પ્રશ્નનો જવાબ થયો કે એકસો પચાસ મીટર અંતર વધારે છે આથી અહીં આ દરેક પ્રશ્નોના જવાબ આ મુજબ થશે બાળકો અહીં આ ચેપ્ટર ચાર પૂર્ણ થયું તેમજ આ ચેપ્ટરના ગૃહકાર્યના પ્રશ્નોના સોલ્યુશન હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તે જરૂરથી જુઓ તેમજ બાળકો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરતાં પણ ભૂલશો નહીં તેમજ ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ